કાલોલ તાલુકામાં ખનીજ માફિયા બેફામ બની કાલોલ મામલતદાર ઉપર કર્યો હુમલો. 25/3/2021 ના રોજ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલ ગુસર ગ્રામ પંચાયતના પેટાફળિયા ભૈરવની મુવાડી ગામમાં ગોમા નદીના પટમાં કાલોલ મામલતદાર દ્વારા વારંવાર આવતી રજૂઆતોને ધ્યાનમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ભૈરવની મુવાડી ગોમા નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે વાહન કરતા ટ્રેક્ટર નંબર GJ06T7702 છે, જે ટ્રેક્ટરની ટ્રોલીમાં આશરે 5 ટન જેટલી રેતી હતી, પરંતુ ડ્રાઈવર ટ્રેક્ટર ખાલી કરી ભાગી ગયો હતો અને એ ટ્રેક્ટર બિનવારસી મળી આવતા કાલોલ લાવતા એ ગામમાં તેના મળતિયાઓ મહિલાઓ સહિત કાલોલ મામલતદારની ટીમ ઉપર રસ્તામાં 2-3 જગ્યાએ હુમલો કરવામાં આવ્યો હતો અને ટ્રેક્ટરને ઝૂંટવી લેવાનો પ્રયત્ન થયો હતો, પરંતુ તેમ છતાં કાલોલ મામલતદાર દ્વારા ટ્રેક્ટરને કાલોલ લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આમ પહેલા મંગળવારે અને ત્યારબાદ આજે ગુરુવારે ગેરકાયદેસર રેતીનું ખનન કરતા ટ્રેક્ટરો પકડી કાર્યવાહી કરવામાં આવી છે. તેમ છતાં કાલોલમાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ માટે તો ગોમા નદી જાણે સોનાની ખાણની સાથે સ્વર્ગ બની ગયું હોય તે રીતે ખનન રાત દિવસ ધમધમતું રહે છે. અંદાજિત આ ટ્રેક્ટરની કિંમત 4,50,000 જેટલી છે. ગામ લોકોના જણાવ્યા અનુસાર જો તંત્ર દ્વારા હજુ વધારે તપાસ કરવામાં આવે તો અંદાજિત 20-25 જેટલા ટ્રેક્ટર ઝડપાઈ શકે છે, કારણ કે આ ખનીજ માફિયાઓની લુખ્ખી દાદાગીરી દિવસે ને દિવસે વધી રહી છે અને રેતી ખનન થતા ગોમા નદીમાં પાણી પણ રહેતું નથી. એવું પણ જાણવા મળ્યું હતું કે કાલોલ મામલતદાર અથવા કોઈ અધિકારી ત્યાં પહોંચે એ પહેલા જ આ ખનીજ માફિયાઓને ખબર પડી જતી હોય છે, તો આ બાબતની પણ ઊંડાણમાં તપાસ કરવામાં આવી તો ઘણો બધો ભેદ બહાર આવી શકે છે. કાલોલ મામલતદાર દ્વારા જિલ્લા ખાણ ખનીજ વિભાગ અને જિલ્લા કલેક્ટરને જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, ભાવિનભાઈ પરમાર, પંચમહાલ.